બેટા લેસન બરાબર કર્યું છે ને? હા સાહેબની ફરિયાદ ના આવી જોઈએ. હા જો બેટા. હા માં. સ્કૂલમાં જઈને તોફાન ના કરતો. હા બેટા. હા માં. સાંજે જય શ્રી કૃષ્ણ. આવજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ગંગાબેન તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજામાં. તમારો રામ મારા શ્યામની સાથે ઘરે આવે છે ને ત્યારે ખબર અંતર પૂછું છું. ચાલો હવે ઘરે ચાલો. આજે ફરી કોકવાર આવશું. અરે ચાલો ને, રામ અને શ્યામ તો સ્કૂલે ગયા છે, હવે ઘરે કામ પણ શું છે. ચાલો ચાલો ચાલો. તબિયત તો સારી છે તમારી? બસ ત્યારે. જય શ્રી કૃષ્ણ કાકી. અરે જય શ્રી કૃષ્ણ. મજામાં. જય શ્રી કૃષ્ણ. આ નારાયણ કાકાનો છોકરો આટલો ચડ્ડી પહેરીને ફરતો તો અત્યારે જો મોટો સાહેબ થઈ ગયો છે, આપણા છોકરાઓને ભણાવે છે. મને લાગે છે આપણે આપણા છોકરાનું ભવિષ્ય સુધારવા માટે આપણે એને શહેરમાં મોકલવો જોઈએ. શહેરમાં? હા પણ જમનાબેન, મારું મન તો નથી જ માનતું. હો શહેરમાં? મન તો મારું નથી માનતું ગંગાબેન. એકનો એક દીકરો આપણા હૈયેથી એને અળગો કરવાનું મને પણ નથી ગમતું. પણ શું થાય, એના ભવિષ્ય ખાતર આપણે મન તો કાઠું કરવું પડશે ને. હા હો જમનાબેન, આપણું હૈયું કઠણ કરીને એમને ભણાવવા તો પડશે જ ને. જમનાબેન, હું રામને પૂછી જોઉં, તમે શ્યામને પૂછી લેજો. હા શ્યામ આવે એટલું એને પણ પૂછી લો. હે જમનાબેન, આ છોકરાને રૂપિયા કેટલા મોકલવા પડશે? રૂપિયા તો બહુ થાય હો ગંગાબેન. એ લોકોની ફી ભરવાની, ખાવાના ખર્ચા, એ લોકોના યુનિફોર્મ, આ બધો ખર્ચો તો થાય જ ને. શ્યામના ઘરેથી આવું છું. મને શ્યામની માં કહે કે મારે અને શ્યામને શહેરમાં ભણવા જવાનું છે. અને માં, હું શહેરમાં ભણવા જઈશ. હું શહેરમાં ભણીશ અને ખૂબ ભણીશ અને નોકરી લઈશ. પછી માં, તારી દાઢી કરવાનું બંધ. માં, હું શહેરમાં જવાની તૈયારી કરું. બેટા, મને ખબર છે તારે શહેરમાં જવું છે, તારે ભણવું છે, મારે તને ભણાવવો છે. બેટા, આપણી પાસે પૈસા નથી. તારા બાપુ હયાત હોત તો તને ખૂબ ભણાવત. બેટા, એમની વગર પૈસાની સગવડ ક્યાંથી કરવી? શહેરમાં જવા માટે ખૂબ પૈસા જોઈએ. આપણી પાસે તો બેટા 50 રૂપિયા પણ નથી. બેટા, દાડિયું કરીને માંડ પૂરું કરીએ છીએ. રહેવા દે બેટા, શહેરમાં જવાનું રહેવા દે. તારા ભાગ્યમાં સુખ લાયકું જ નથી બેટા. બેટા રામ. અરે વાહ બેટા, આવી ગયો, ભણવા બેઠો છે ને કાઈ. જો બેટા, તને શહેરમાં ભણવા મોકલવા માટે મેં થોડા પૈસા ભેગા કર્યા હતા અને થોડા પૈસા હું નગરશેઠ પાસેથી લઈ આવી છું. ખેતરમાં નીપજ ઉપજ છે ને એટલે એમને આપી દઈશું. માં, તું મને શહેર શું કામ મોકલે છે? આપણા ગામમાં હાઈસ્કૂલ તો છે અને આગળ ભણવાનું થશે તો બાજુના શહેરમાં ભણીશ. પણ તારા હાથના રોટલા ખાયા વગર મને શહેરમાં નહીં ફાવે. માં બેટા, તું ભણી ગણીને મોટો માણસ બનીશ ને તો આખા ગામમાં મારા દીકરાની વાહ વાહ થશે. માં, મારે ગામ સાથે લેવા દેવા નથી. મારે તો મારી માં પાસે રહેવું છે. માં, હું તારા વગર નથી રહી શકતો. માં, હું શહેરમાં નથી જવાનો. બેટા, માં તારા ભવિષ્યનો સવાલ છે. આમ જીદ ના કર બેટા, તું જીદ ના કર. હું તને શહેરમાં, હું શહેરમાં નથી જવાનો. તિમ તારા ચંદા મામા માના
ચરણો માર પણ છે મારું આ જીવન, તારા ચરણો માં અર્પણ છે મારું આ જીવન. હોળો કુંદવા તારો રામ, તારે શહેરમાં ભણવા જવું છે ને? જવું છે, પણ કેવી રીતે જવું? તું એક કામ કર, હજી જવાની વાર છે, 5 તારીખે જવાનું છે. તારે શહેરમાં જવું હોય તો 5 તારીખે આપણા ગામના સીમાડે ઊભો રહેજે. ભલે શ્યામ, પણ તું મને લઈ જઈશ ને? હા દોસ્ત, જરૂર લઈ જઈશ. મારે શહેરમાં જવાનું, બહુ જ મજા આવશે. માં! હા બેટા. માં, હું શહેરમાં જવા તૈયાર છું. સાચું કહે છે મારા દીકરા, તું શહેરમાં ભણવા જવા તૈયાર છે? હા માં, હું જરૂર જઈશ. માં! હા બેટા. શ્યામ શહેર જાય છે, હું એને બસમાં મૂકવા જાઉં? ઉભા રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજે. હા, જય શ્રી કૃષ્ણ. એ ભાઈ, ગાડી ઊભી રાખો ને. રામ, આ થેલામાં રૂપિયા, મારા કપડા અને ભાતું પણ છે, સાચવીને જજે. શ્યામ, તારું ઋણ હું જિંદગીભર નહીં ભૂલું. રામ, આને ઋણ ન કહેવાય, આને સાચી મિત્રતા કહેવાય. આ મિત્રતા ભૂલતો નહીં. ભણી ગણીને મોટો સાહેબ થઈને ગામમાં આવજે, પછી હું બધાને કહીશ કે મારો મિત્ર મોટો સાહેબ બનીને આવ્યો છે. હું આ મિત્રતા કદી નહીં ભૂલું. ગંગાબેન, આવો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જમનાબેન, તમે શ્યામને મૂકવા નથી ગયા? રામ તો શ્યામને મૂકવા ગયો છે. જમનાબેન, કોઈ ચિંતામાં છો? ના ના ગંગાબેન, આ તો બેઉ ભેરુબંધ જુદા પડ્યા ને, એનું દુઃખ છે. મારી પાસે પૈસાની સગવડ નહોતી, નહીં તો હું રામને ભણવા શહેરમાં મોકલત. હું જ અડધા પૈસા નગરશેઠ પાસેથી લઈ આવી હતી. અને બીજી ચિંતા, મારું શ્યામ ગયો ને, એટલી જરા ગમતું નથી. બેઉ ભૈરુબંધ હારે હોત ને તો ચિંતા નહોતી. હશે જમનાબેન, મારા રામના નસીબમાં ભણતર ને નોકરી નહીં હોય. રામને ભણવાના કોળ ઘણા હતા, પણ પૂરા નહોત્યા. અરે અરે ગંગાબેન, આમ ઢીલા ના પડી જાઓ. શ્યામ, શ્યામ. માં, માં, હું તારા આગળ નહીં રહી શકું. માં, મારે શહેર નથી જવું, હું અહીં રહીને ભણીશ. મને તારાથી જુદો ના કર. ભલે મારા દીકરા, તારે શહેરમાં નથી જવું ને? ના. કઈ વાંધો નહીં, તારા બદલે આપણે રામને શહેરમાં મોકલીશું. અરે, બે ભાઈબંધ માંથી એક ભાઈબંધ તો ભણે. પણ બેટા, તારો થેલો ક્યાં? માં, તે હમણાં કહ્યું તું ને કે બે ભાઈમાંથી એક ભાઈ ભણે, તો મેં રામને શહેર મોકલી દીધો. મારા કપડાં અને પૈસા બધું આપી દીધું. વાહ મારા દીકરા, મને તારા પર ગર્વ છે કે તું તું મારો દીકરો છે, મારો દીકરો છે. ભણવામાં મન ન લાગતું હોય તો ખેતી કામે લાગી જાઓ. ચાલો. માં, હું ભણવાની ના ક્યાં પાડું છું, હું ભણીશ. કારણ કે રામ મોટો સાહેબ થઈને આવશે અને ઇંગ્લિશમાં પૂછે તો એનો જવાબ તો આપવો જ પડશે ને. શેઠ, આવો આવો ગંગા ભાભી, કોઈ દિવસ નહીં ને આજે મારે આંગણે. આવો બેસો. શેઠ, થોડુંક કામ હતું. અરે બોલો બોલો. વાત એમ છે કે મારે 20,000 રૂપિયાની જરૂર છે.
ગંગા ભાભી, 20,000 રૂપિયા શેની ઉપર જોઈએ છે? કઈ ઘરણું લાવ્યા છો? શેઠ, ઘરણું જ નથી તો ક્યાંથી લાવું? જમનાબેન પણ એમના છોકરાને ભણાવવા મારી પાસેથી 10,000 રૂપિયા લઈ ગયા છે, પણ એમણે તો જમીન ઉપર લીધા. શેઠ, મારી પાસે પણ ખેતર છે. હા, એની ઉપર હું જરૂર પૈસા આપીશ. લ્યો મારો અંગૂઠો, લ્યો લઈ જાઓ પૈસા. જમનાબેન. અરે ગંગાબેન, તમે બહુ દિવસે દેખાય ને કઈ. હા હો. શ્યામ બેટા. એ આમાં. માસી માટે પાણી લાવો તો. રામની બહુ યાદ આવે છે. બહુ જ આવે છે બેન યાદ, અને ગમતું પણ નથી. હા હા, લો પાણી પીઓ. જમનાબેન. હા. આ તમારા રૂપિયા. અરે, આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા તમે, અને એ પણ અત્યારે? માસી, એ પૈસા તમારી પાસેથી નથી લેવાના, એ પૈસા રામ પાસેથી લેવાના છે, જ્યારે એ સાહેબ થઈને આવશે ત્યારે. હા બેટા, તારે એની પાસે માંગવાનો હક છે. તારા જેવો ભાઈબંધ તો ભાગ્યશાળીને જ મળે. જમનાબેન, આ પૈસા શેઠને આપવાના છે ને, તો આપી દેજો. ગંગાબેન. હા, હું પણ ત્યાંથી જ લાવી છું. ઠીક છે જમનાબેન, લ્યો ત્યારે હું જાઉં છું. માસી, રામ આપણને યાદ કરતો હશે કે નહીં? અરે યાર, છે તો મસ્ત, પણ આ ફટકડી ક્યારે ફૂટે એનો ભરોસો ન કરાય. અરે છોડ યાર, આ ફટકડીને એવી રીતે ધરી દઈએ કે કેવી લાગી પરફ્યુમ ની સુગંધ? સુંઘી la 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 la
બોલાવજે જન્મો જન્મના કોલ ગોરી તું નિભાવજે જન્મો જન્મના કોલ ગોરી તું નિભાવજે ગોરી ગોરી ગોરા દે પ્રીત મારી રાખજે મને ના ભૂલાવજે જન્મો જન્મ ના કોલ ગોરી તું નિભાવજે જોરાવરસિંહ બાપુની હયાતીમાં આ ગામની બેન દીકરીઓની આબરૂ લૂંટનાર આ દુનિયામાં હજી કોઈ પેદા થયો નથી. એય થઈ જા માટી. ગઢ 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 લાડ
ક્ષણમ મમ. બાપુ. નહીં બેટા, નહીં નહીં, પ્રભુ સુખી રાખે. તમે મારી ઇજ્જત બચાવી. અરે દીકરા, ઇજ્જત તો મારો મહાદેવ બચાવે. મેં તો મારી ફરજ અદા કરી. દીકરી, દીકરી શું થયું? આજે બાપુ ના હોત તો મારું શું એ થાત? બાપુ, તમે મારી દીકરીની ઇજ્જત બચાવી. આમ ગરીબની વાડી એ પાહે જ છે. આપ પધારો. કાંજી, અત્યારે નહીં. તું તો જાણે છે કે તારી દીકરીની જેમ મારી પણ એક દીકરી છે, જે આજે શહેરમાંથી આવવાની છે. અને જો મને હવેલીએ નહીં ભાળે ને તો મારું તો આવી જ બનશે. એટલે મારે ઝડ જવું જ જોઈએ. બાપુ, સુંદરબા આવે છે તો હું પણ આવીશ. અચ્છા, ચાલ દીકરા, ચાલ ચાલ. અરે બાપરે, જોયું? આ તો આવી ગઈ છે આપણી પહેલા. અરે અરે, આવ્યો આવ્યો. અરે અરે, આજે મારું આવી બન્યું. સુંદરબા, બાપુ એક વાત કહું. સુંદરબાને ગાડીમાંથી બહાર લાવવા હોય તો એક ઉપાય છે. બોલ બેટા, કયો? સુંદરબા જ્યારે નાના હતા ત્યારે તમે એને ઘોડી પર બેસાડતા અને તે ઝડપથી માની જતા. અરે હા, બરાબર બરાબર, સાચે જ. તો પેલી આપણી ઘોડી મંગાવો એટલે ઝડપથી બહાર આવી જશે. અરે માનસિંહ, જા ઘોડી લઈ આવ. જો 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 જો, લો બાપુ. અરે જો તો કરી. I love you. I love you too, my baby. અરે આને જો આઈડિયા ના આપ્યો હોત ને તો તું ગાડીથી એઠે જ ન ઉતરી હોત. આ મારી જીગર જાન છે. થેન્ક યુ. આવો દાદી, મારી તમારી સાથે બહુ જ બધી વાતો કરવી છે. મારા બેટા, અલક મલક ની કરે છે, ગામ આખા ની કરે છે. હમણાં જો તમારી બરોબર મજા લો. અરે ઓય મેડમ, અરે મારું આખું ખેતર ખૂંદી નાખ્યું. રસ્તાની ના ખબર પડતી હોય તો પૂછી લેવું જોઈએ, સમજ્યા કે નહીં? ભેંસ જેવી અમારું ખેતર ખૂંદી નાખ્યું. માફી માંગવાનું તો દૂર, ઉપરથી હાથ ઉપાડે છે. કહું છું કે મારો હાથ મૂકી દે. તને ખબર નથી કે હું કોણ છું? આ ખબર છે ને? પણ કઈ કૂતરી છે, એટલે તો મારું ખેતર ખૂંદી નાખ્યું. હાથ છોડ. આજકા મારમાં અશામના હાથમાં જે આવે છે ને એ ગોપી બની જાય છે, સમજી? આ જે બધા ક્યારા તોડી નાખ્યા છે ને એ આમાં કોણ કરશે? તારો બાપ. હાલો 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 હાલો, યુ બાસ્ટર્ડ. મારો હાથ પકડવાનું પરિણામ ખૂબ ભયંકર આવશે. અરે તારા જેવા તો મારા 5-25 નોકર મારું કામ કરે છે અને તે મને હાથ લગાડ્યો. અચ્છા, અમે હાથ પણ ના અડાડી શકે એમ?
બ્લડી બાસ્ટર્ડ. શ્યામનો આ સ્પર્શ તને જિંદગી ભર યાદ રહેશે. બેનબા, તમારી આવી હાલત શું થયું? દૂધાળા ગામનો છે કોઈ શ્યામ, એને પકડી લાવ. જાઓ. જી બેનબા. સલો હરામખોર. એ, તારું નામ શ્યામ છે? ના, તે તારા બાપનું નામ છે. તે જોરાવરસિંહ બાપુની દીકરીનો ગુનો કર્યો છે. હે? ના ભાઈ, મેં તો હિસાબ બરાબર કર્યો છે. હિસાબ? શેનો હિસાબ? જો મારા વાલા, એ તમારી પેલી બા છે ને, બા. કોણ બા? સુંદર બા. હા, એ તારી સુંદર બા. એણે આવીને મારું ખેતર વેર વિખેર રમણ ભમણ કરી નાખ્યું હતું, અને મેં એની પાસે બધું ઠેકાણે કરાવ્યું હતું, એટલે હિસાબ બરાબર કર્યો કહેવાય ને. હાલ રામગઢ બાપુ પાસે. કેમ, એમની દીકરીના લગન છે? લગ્ન નથી, હે, ભજન છે. એમાં તારા તબલા વગાડવાના છે. અને તું મંજીરા વગાડવાનો છે? આ સમય તો શ્યામ ને આરામ કરવાનો છે. ચાલો તારે પાટલી સાથે લઈ જઈએ ને. ચાલો. એ મળ્યાલા, અહીંયા શું કરે છે? કાટી ખાટી આમલી ખાઉં છું. અરે હા, આપણાથી ના ખવાય. આ તો એ તો છે જ નહીં. તો પછી આ વજન કેમ ઓછું થઈ ગયું? ક્યાં ગયો આ મારો બેટો? ગાયબ થઈ ગયો. તમારા ભગવાન તો આઈ ચોટ્યા છે. લઈ જાઓ, લઈ જાઓ જળ જીલવા. પાકું પતી ગયું. હા ભાઈ, એમને ઠીક, પણ મારું ડોડો. હે? મારું ડોડો જોઈએ છે? હા, આકર. હાલ તો કામ પતી ગયા. શું થયું બેનબા? પેલા શામે અમારી આ હાલત કરી. નમા લાવો, એ તો તમારા બધાના મોઢા ઉપરથી જ ખબર પડે છે કે એકલો તમારા બધા ઉપર ભારે પડ્યો હશે. લાગે છે કે હવે મારે જ કઈ કરવું પડશે. ઉભા રહો ત્યાં. જામસંગ, ગાડી કાઢો.
આજે તો પેલાને સીધો કરવો જ પડશે. મારો દીકરો આવું કોઈ કામ કરે જ નહીં. મને મારા દીકરા ઉપર વિશ્વાસ છે. કદાચ તારું અભિમાન ને તારી શાન ઠેકાણે લાવવા એને મોરલી વગાડી હોય તો મને ખબર નહીં. જેની માની જીભમાં જાટલો ઝેર ભરેલું હોય એની પ્રજા ડંખ મારે જ ને. મારા દીકરાએ તને ડંખ નથી માર્યો, ખાલી ફૂફાડો માર્યો છે. એને જો ડંખ માર્યો હોત ને તો તારી અહીંયા ઉભા રહેવાની હિંમત જ ના હોત છોકરી. દોષી તને જ સીધી કરું પહેલા. મારી માં પર હાથ ઉપાડવાની હિંમત કરી. વડીલોનું સન્માન કેવી રીતે થાય એ તને નથી ખબર છોકરા. આભાર માનું પરવાળાનો કે એણે તને એક નારી બનાવી. જો તું મરદ હોત ને તો મારી માં પર હાથ ઉપાડવાને બદલે તને ઉભી ને ઉભી ચીરી નાખત. જોઈ શું રહ્યા છો? મારો આને એને તો હવે બળથી નહીં પણ કળથી મારવો પડશે. એ માં દીકરાએ મારું હળાહળ અપમાન કર્યું છે. સાલા અભણ ગામડિયાઓ ગમાર,
એનો બદલો તો હું જ લઈશ ડેડી. બસ તમે જોતા જાઓ. હવે હું એવો ચક્રવ્યૂહ રચું છું, એવો ચક્રવ્યૂહ રચું છું કે એ માં દીકરો બંને જણા એમાં ફસાઈ જશે. અને એને પણ ખબર પડશે કે શહેરમાં ભણતી છોકરીની છેડતી કરવાથી શું પરિણામ આવે છે. ડેડી તમારે મને જરૂરથી સાથ આપવો પડશે, નહીતર તમને તમને મારી મરેલી માં ના સમજે. બેટા લોકો ગમે તે કહે પણ રાજપૂતનો દીકરો આવો ના હોય. હવે મારે જ કંઈક તપાસ કરવી પડશે. હેલો સાલુ, આવા સમય જ ફોન. સ્વીટી તું અને ઇન્ડિયામાં? અચ્છા કઈ જગ્યા છે? ઓ રિયલી, એક કામ કર, તું ગ્રીન પાર્ક આવી જા. મારી ફ્રેન્ડ આવે છે, હું તને એને ચોક્કસ મળાવીશ. સ્વીટી. ઓ હાય. સ્વીટી તું અહીંયા આવવાની હતી, મને વહેલી ન જણાવે ને અહીંયા આટલું લેટ થઈ ગયું. સરપ્રાઈઝ. બાય ધ વે તું અહીંયા આવી ગઈ છે, મને બહુ જ સારું લાગ્યું. અચ્છા આ મારો ફ્રેન્ડ છે રામ. રામ સ્વીટી. આઈ એમ સ્વીટી. રામ હું અમેરિકા રહું છું, તું અમેરિકા આવી જા, હું તારી લાઈફ બનાવી દઈશ. ચલ આશા, હું જલ્દીમાં છું, ફરી મળીએ. બાય બાય. બાય રામ. લાઈફ તો હવે અમેરિકા જઈને જ બનશે. બાપુ આપે આપની સંપત્તિમાંથી ગૌશાળા બનાવી. જય હો. બાપુ આપની સંપત્તિમાંથી સારા રોડ રસ્તાઓ બનાવ્યા. ભાઈ ભાઈ માતાઓ, આ બધી સંપત્તિ મારી નથી, હું આ ગામનો છું, એટલે આ બધી સંપત્તિ આ ગામની કહેવાય. અને આ જોરાવર જ્યાં સુધી જીવે છે અને મહાદેવ હરના આશીર્વાદ છે ત્યાં લગણ ગામમાંથી કોઈને હું દુખી નહીં થવા દઉં, કોઈને હું દુખી નહીં થવા. બોલો મહાદેવ હર. 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 કાં છો મહારાજ? ક્યારેક મારી ટપાલ બપાલ તો લાવો. નથી તો આ તો ગંગા કાકી ની ટપાલ લઈને આવ્યો તો. હા રે તાળું માર્યું છે એ તો દાડીએ ગયા. હા લાવું, હું આપી દે. લાવો. હા હા જાવ તમ તારે. હા હું દઈ દે. હો હા રામનો પત્ર છે. હા માં મને અમેરિકામાં ખૂબ સારી નોકરી મળી છે, મારે પૈસાની જરૂર પડી છે, તો બને એટલું જલ્દી મને પૈસા મોકલ. અરે અરે બિચારી ગંગા કાકી. શ્યામ. શ્યામ બેટા. આપણી ગાય દોવા નથી દેતી તો મેં બાધા રાખી હતી, આપણે ઘી ચડાવવા જવાનું છે અને તારા માટે સારી અને સંસ્કારી કન્યા ની માગણી કરવાની છે. અચ્છા સારી ને સંસ્કારી કન્યા? તો માં એવું માંગજે કે છોકરી સારી હોય, સંસ્કારી હોય, પણ એને રોટલા ઘડતા ના આવડતું હોય. હા હાય હાય, એવું કેમ? માં જો એ રોટલા ઘડશે ને તો તું રોટલા નહીં ઘડે, અને જો તું રોટલા નહીં ઘડે ને તો મને તારા હાથના રોટલા ખાવા
નહીં મળે. એવો નેવો રહ્યો. ચલ જા જલ્દી ગાડી કાઢ. હા કન્યા વાળું યાદ હે રોટલા ખાને છકડો તો કાડુ કાડુ કાડુ. ક્યારે સુધરશે આ છોકરો? મારા દીકરાને ભણાવવા માટે ભલે મારે મજૂરી કરવી પડે, હું કચરા પોતા કરીશ, હું મજૂરી કરીશ, હું દાડીએ જઈશ, પણ મારા દીકરાને ખૂબ ભણાવીશ, એને કાંઈ દુઃખ નહીં આવવા દો. જય ફકડાના ઘીની બાધા રાખી છે, ચડાવી દો. જય ફકડાનાથ, જય બાબા. બેસમાં આ મને આપી દે અને હું તારા માટે પાણી લઈ આવું છું. હા હે ફકડાના દાદા, ગયા જન્મમાં એવા તે કેવા પુણ્ય કર્યા હશે કે મને આવો દીકરો આપ્યો. આલે થાકી ગયો હઈશ. માતે ફકડાનાથ બાપા પાસે કેવી કન્યા માગી એ તો કે. એવું બધું કહેવાનું ના હોય, પણ તું મારો લાડકો દીકરો છે ને, એટલે તને કહું છું. આખા ગામમાં કોઈ નહીં ત્યાં એવી વહુ કે દીકરી હોય નહીં એવી મારા દીકરાને કન્યા મળે એવી માગણી કરી. અને આજે હું તારા માટે કન્યા જોવા પણ જવાની છું. અચ્છા, હું ખેતરે જઉં છું, મને કામ છે. શરમાઈ ગયો માળો. માં મને માફ કરી દો. મને માફ કરી દો માં, હું તમારી ગુનેગાર છું. તમારે જે સજા કરવી હોય તે કરો, પણ મને માફ કરી દો માં, મને માફ કરી દો. સુંદર ની બેટા, દરેક વ્યક્તિને પોતાની ભૂલ સમજાય અને એનો પસ્તાવો હોય એ ભૂલની ક્ષમા જ કહેવાય. એની ક્ષમા માંગવાની ના હોય બેટા. તું મને એમ કે, તું આટલી જલ્દીથી બદલાઈ કેવી રીતે? માં, હું મારા ઘરે ગઈ અને મારા બાપુને કહ્યું કે મારે શ્યામ સાથે બદલો લેવો છે. મારા બાપુ મારી પર ખૂબ જ ગુસ્સે થયા અને કહ્યું કે શ્યામ જેવો છોકરો આખા જગતમાં ક્યાંય ન મળે, અને તે મા દીકરાનું અપમાન કર્યું. જા, સૌથી પહેલા એ બે જણાની માફી માંગ અને પછી જ મને તારું મોઢું બતાવજે. એટલે માં, હું તમારી પાસે માફી માંગવા દોડી આવી. જ્યાં સુધી તમે મને માફ નહીં કરો, હું મારા ઘરે નહીં જઉં. હું કૂવામાં પડીને મરી જઈશ માં. હું ઘરે નહીં જઉં. ના દીકરી, ના, માફ કરી દો. ના દીકરી, ના, આવું ના બોલ. છા બેટા, મેં તને માફ કરી, ખરા દિલથી માફ કરી તને માં. પણ માં, શ્યામ મને કદી માફ નહીં કરે. કરશે બેટા, સાચા દિલથી ક્ષમા માંગીશ ને તો એ પણ તને માફ કરી દેશે. તું શું કામ ચિંતા કરે છે? કાલે સવારે વાડીએ જજે, હું શ્યામને મોકલીશ ત્યાં, માફી માંગી લેજે. હા સાચી માં. હા બેટા, એ તને જરૂર માફ કરી દેશે. હું એને સમજાવીશ. હા માં. હું જાઉં માં? હા બેટા.
હવે તું જોતો જા શ્યામ કે હું શું કરું છું. છોકરી જોવા નતી ગઈ, છોકરી સામે ચાલીને અહીં આવી. સામે ચાલીને જોયું 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 આ શ્યામ ની લીલા. ગોપીઓ સામે ચાલીને માંગા લઈને આવે છે. એનોતી ગોપી કે નોતી માંગુ લઈને આવી, એ તો એણે કરેલી ભૂલની માફી માંગવા આવી હતી. એણે કરેલી ભૂલની માફી? માં, તું પેલી જેરીલી નાગણની વાત તો નથી કરતી ને? બેટા, એ તારી માફી માંગવા આવી હતી. માં, એ ઈચ્છાધારી નાગણ જેવી છે, એ ગમે ત્યારે એનું રૂપ એનો વેશ બદલી શકે છે. એનો વિશ્વાસ ક્યારેય ના કરે. બેટા, સ્ત્રીનું હૃદય બહુ કોમળ હોય છે, ઘડીકમાં બદલાઈ જાય. આપણી સાથે ઝઘડો કરીને ગઈ હશે અને એના બાપુ એને સમજાવીને માફી માંગવા મોકલી હશે અને તેને માફ કરી દીધી. હાસ તો, નહીં તો શું, તારી વાટ જોઈને સાંજ સુધી એને બેસાડી રાખું? ચાલ દીકરા, બહુ મોડું થઈ ગયું છે, હાથ મોડું ધોઈને જમી લે. અને જો બેટા, કાલે વાડીએ આવવાની છે તારી માફી માંગવા, અને તું એને માફ કરી દેજે. નહીં માં, હું એને માફ નહીં કરું. મારી માં ઉપર હાથ ઉપાડવાની હિંમત કરનાર એ છોકરીને હું કદી માફ નહીં કરું. જેની ઉપર એને હાથ ઉપાડ્યો એને જ એને માફ કરી દીધી, તો પછી તું શું કામ ચિંતા કરે છે? બેટા, મેં એને વચન આપ્યું છે, તારી માનું વેણ નહીં પાડે. એ એ માં, તારી ખાતર તો હું મારો જીવ આપી દઉં, તો શું તારું વેણ નહીં પાડું? એ બોલ્યો બોલ્યો, મારે તે ટોળલે બેઠો બોલ્યો મોર. મજા આવે છે ને? એ અહીંયા કેમ આવી છે? આજે કોઈ ઈચ્છા બાકી છે? શેની ઝઘડો કરવાની? માફી માંગવાની. પણ તમે તો મને માફી માંગ્યા પહેલા જ માફ કરી દીધી. એ તને કોને કીધું મેં તને માફ કરી દીધી? હા, તમારા હૈયાએ. જ્યારે તમે મારી ઉપર પડ્યા ને, ત્યારે આપણા બંને હૈયાએ વાત કરી લીધી. તમને નથી ખબર? એ હું કઈ હાથે કરીને નથી પડ્યો, એ તો મારો પગલ હપશો એટલે હું પડ્યો. હા, તમારા હૈયાએ મને જાણી જોઈને વાત નથી કરી, પણ તમે મારા ઉપર પડ્યા ત્યારે તમારા હૈયાએ મારા હૈયા સાથે ખાનગીમાં વાત કરી લીધી, અને તમે તમે મને માફ કરી દીધી. મારું હૈયું ભલે તને માફ કરે, પણ હું તને કદીય માફ નહીં કરું. હા, તમે મને માફ નહીં કરો ને, તો હું કૂવામાં પડીને મરી જઈશ. સાચું કહું છું હું.
એમ આલ્યો આલ્યો, બીજાના જીવ લેવા વાળી પોતે જ જીવ આપવા તૈયાર થઈ ગઈ છે. ઓ જો પેલો રહ્યો, એ રહ્યો કૂવો, 100 ફૂટ ઊંડો છે, બચવાની તો ચિંતા જ ના કરતા. ભગવાન તમારી મનોકામના પૂરી કરે. જાઓ 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 ગઈ ગયા. મારી હરી હાચી ગઈ. એ શું કરી રહી તું? એ સુંદર, એક માફી માટે તું તારો જીવ આપવા તૈયાર થઈ ગઈ હતી? એ ગાંડી, મેં તો તને ત્યારે જ માફ કરી દીધી હતી જ્યારે મારી માએ તને માફ કરવાનું કીધું હતું. શ્યામ, હવે તો માત્ર માફી જ નહીં પણ મારે મારે તો તમારો 7 જન્મનો સાથ જોઈએ છે. પ્રેમ કરી બેઠી છું તમને. સાચે જ? હા. તો આપી 7-7 વાર માફી અને 7 જન્મનો સાથ. શ્યામ, ઝુલાવું માણા રાજ, અષાઢીલો મેહુલો થઈ ભીતરથી ભીજાઉં માણા રાજ. જન્મની પીતળી જોજે ના ભૂલા, ના 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 નહીં રે ભૂલા. વિરહની આ વેદના હવે ના સહેવા, સાહેબા ના રે ના સહેવા. સજાઉં માણા રાજ, ગોરી તારી પ્રીતની રંગોળી હું પુરાઉં માણા રાજ. તારી પ્રીતના હું મીઠા ગીતો ગાઉં માણા રાજ, તારા પ્રેમના ભરોસે હું તો જીવું. મારા વાલાની મીઠી વાસળી ઝુમો
છોડી આવું રાજ અમેરિકા તો પૈસા મોકલવા પડે એમ જ છે, ગામમાં બધા પાસે ફરી વળી પણ કોઈએ ન આપ્યા. પણ હવે ફરી એકવાર શેઠ પાસે જઈશ, ભલે મારે એના ઘરની મજૂરી કરવી પડે તો કરીશ. એ માં, અરે એકલી એકલી કેટલી મહેનત તું કરે છે. લાવ લાવ હું કરું છું. અરે હું કરું છું. ના ના માં, તું છોડી દે, હું કરું છું ને. કેટલી મહેનત કરે છે તું એકલી એકલી માં. હે માં, હા આજે છે ને, આજે મને લાપસી ખાવાનું મન થયું છે. લાપસી બનાવી? હા બેટા, આપ ઘરી બનાવી દઉં. પણ તને લાપસી ખાવાનું કેમ મન થયું છે? એવું તે કેવું સુંદર કામ કરીને આવ્યો કે તને લાપસી ખાવાનું મન થયું? એવું કામ કર્યું છે ને માં? માં, મેં એવું કામ કર્યું છે ને કે હવે તને પેલી દોડાદોડી કરવાની જરૂર નહીં પડે. હા, એવું કામ કર્યું છે માં. શેની દોડાદોડી? એ માં, છોકરી જોવાની દોડાદોડી. હા, છોકરી જોવાની દોડાદોડી. હા, તમને ને માસીને જેવું. હે મારા રામજી, તમને ને માસીને દોડાદોડી એક છેલ્લી કરી. અલા, તું કેમ મારી પાછળ પાછળ ફરી રહ્યો છે? તને થયું છે? હું જવાનું છે ક્યાં? રાજગઢ જવાનું છે. રાજગઢ? પેલી ઝેરી નાગંડે ત્યાં? હું એના ગામમાં પગ નહીં મૂકું. માં, પણ આપણે ગામમાં ક્યાં જવાનું છે? આપણે તો એમના તો એના ઘરે જવાનું છે. એ નાગરના ઘરમાં એ ચુડેલનું માગું લઈને શું કરે છે માં? તને કઈ થયું તો નથી ને દીકરા? એ નાગણે કઈ કામણ ટુમણ તો નથી કર્યા ને? પાગલ તો નથી થઈ ગયો ને? એ માં, પાગલ જ થઈ ગયો છું હું. ને સુંદર એકબીજાને ખૂબ ગમાડે છે અને અમે એકબીજાની સાથે બંધાવાનું વચન પણ આપી દીધું છે. અચ્છા, તો એમ વાત છે. સુંદર માફી માંગવા આવી અને ભાઈએ કંઈક વધારે પડતી જ માફી આપી દીધી લાગે છે. ચોર ચોરી કરી ગયો અને ઘરધણી જાગતા રહી ગયા. શ્યામ સુંદર લીલા કરતા રહ્યા અને યશોદાને ખબર જ ના પડી. ભલે મારા દીકરા, ભલે તમારા બંનેનું મન જો મળી ગયું હોય ને તો હું જરૂરથી જઈશ. અરે દીકરા, આવડા મોટા માણસની દીકરી આપણા ઘરે ક્યાંથી? જા ગંગામાસીને કે
કે કાલે રાજગઢ જવાનું છે, તૈયાર રહે. કહી દો માં. હા બેટા જા. એ અરે મોજડી રહી ગઈ, માં જઉં છું. જા એ જઉં છું. ગાંગો થઈ ગયો ગાંગો. એ શ્યામ ક્યાં? મારો ભાઈ શ્યામ આજે એટલો બધો મૂડમાં કેમ છે? એ મડિયાલાલ છે ને, માએ મારા અને સુંદરના લગ્ન માટે હા પાડી દીધી. શું વાત છે! હા અરે વાહ. અને માએ કીધું કે જલ્દી જા ગંગા માસીના ઘરે, એટલે માં અને માસી બંને મળીને રાજગઢ જવાના છે માંગુ લઈને. થઈ ગયું પાક્કું. હા ચાલ ચાલ. પણ કાકી તો છે ને ગીરે. અચ્છા, એ તો મને હમણાં હામાં મળ્યા, જય શ્રી કૃષ્ણ ગિરા, એ નગર છે ત્યાં ઘરે ગયા. ઓ અચ્છા અચ્છા અચ્છા. હા કાંઈ વાંધો નહીં, હું ત્યાં જઈ આવું છું. ચીક મારે વાડીએ જવું છે. હા જા જા જા. શેઠ જય શ્રી કૃષ્ણ. અરે તને ના પાડીને પાછી કેમ આવી? શેઠ હું આખા ગામમાં ફરી ફરીને આવી, પણ મને કોઈએ પૈસા નો આપ્યા. શેઠ થોડા પૈસા આપો ને, એટલે તમારું બધું કર ચૂકવી દેશે. તો અત્યારે ચૂકવી દે ને રાણી. શેઠ વિચારીને બોલો, આ પૈસા માટે પાપના રસ્તે જાય ને, એ આ ગુજરાતની માં દીકરી નહીં. હવે પાપ પાડી ની થામા અલામ. તારી જાત ની ગંગોળી. ચાલ બચાવ 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 બચાવ. ગંગા હંમેશા પવિત્ર હતી અને પવિત્ર જ રહેશે. માસી આવો. બેટા રહેવા દે બેટા. બેટા શ્યામ, શ્યામ મને છોડી દે. શ્યામ દુભાવ્યા છે ને, તો રામ રમાડી દઈશ. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું, હવે મને માફ કરી દો. હાલો માસી. આજે તો તને ન છોડું કોઈ છે નહી. હો અરે આવો જમનાબેન, આવો આવો પધારો. મહાદેવ. નમસ્તે. બેસો બેસો બેસો. અરે ભાઈ પાણી બાણી લાવો. જય શ્રી કૃષ્ણ માં. ભગવાન તારી મનોકામના પૂરી કરે. જય શ્રી કૃષ્ણ. બોલો જમના બેન, શું મંગળવાત લઈને આવ્યા છો? કઈ નહીં જોરાવરસી બાપુ. તમે મને બાપુ ના કહો, હું તમારો ભાઈ છું. ભાઈ? જમના બેન મને ભાઈ કહો. અને આમે તમારે કઈ કહેવાની જરૂર નથી, સુંદરે મને બધી જ વાત કરી છે.
એટલે તમારું માંગું મને સ્વીકાર છે જમનાબેન. આનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોઈ શકે? આવડા મોટા ખાનદાનની દીકરી આમ ગરીબની ઝૂંપડીએ. જમનાબેન, તમારા ભાઈ તરીકે મારે તમને એક વાત કરવી છે. કહો ને ભાઈ, અમારા ભાગ્ય કે અમે તમારા કામમાં આવીએ. જમનાબેન, આ હવેલીમાં હું અને મારી દીકરી બે એકલા જ રહીએ છીએ, પણ મારી એક ઈચ્છા છે કે લગ્ન પછી તમે બધા જ આ હવેલીમાં રહેવા આવજો, એટલે મારો બોજ હળવો થઈ જાય. પણ જોજો, હું એવું કહેવા નથી માંગતો કે શ્યામ ઘર જમાઈ થઈને રહેવા આવે, પણ મારી દીકરી એકલી વહીવટ ના કરી શકે ને, એટલે શ્યામ અને સુંદર મળીને આ વહીવટ કરે. જોરાવરભાઈ, હું મારા શ્યામને જરા વાત કરી લો. જમનાબેન, શ્યામના સુખ માટે જોરાવરસિંહભાઈની વાત માની લ્યો. જુઓ ને, આ મારા રામના સુખ માટે અમેરિકા મોકલો ને. જો મારો શ્યામ સુખી થતો હોય ને, તો ભલે પછી મારે એકલા રહેવું પડે. જોરાવરસિંહભાઈ, મારા શ્યામને હું લગ્ન પછી જરૂર મોકલીશ, પણ હું નહીં આવી શકું. અરે કેમ? શ્યામના બાપુએ વાડીનું જતન કરવાનું મને સોંપ્યું છે, એટલે વાડી રેડી મૂકીને તું કેવી રીતે આવી શકું? હમ, મને વચન આપતા જાઓ કે તમે શ્યામને જરૂરથી મોકલશો. હા જોરાવરભાઈ, વચન આપું છું તમને, લગ્ન પછી મારો શ્યામ અહીંયા જરૂર આવશે. તો એક જ મહિનામાં લગ્ન લઈને મહાદેવ હર કરી દઈશું. પૂનમ દીકરી, સુંદર બેટાને આપો. જોરાવરભાઈ, અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. Thank you so much, Daddy. I love you. I love you so much. બધું જ આપણા પ્લાન મુજબ થઈ ગયું. હવે પેલા ઘમંડી શ્યામને ખબર પડશે કે હું કોણ છું. શ્યામ, હવે તું જોતો જા હું કેવી રમત રમું છું અને તને કેવો ફસાવું છું. My lovely daddy, I love you. I'm so happy. Bye, daddy. બધું ખોટું થઈ રહ્યું છે, પણ દીકરીની જીદ આગળ હું લાચાર થઈ ગયો છું મહાદેવ.